તહેવારોની રમઝટ વચ્ચે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આગામી દિવસોમાં ચાંદી પડવો તેમજ દિવાળીનું પર્વ આવી રહ્યો છે ત્યારે મીઠાઈના વેચાણમાં વધારો થશે, જેથી લોકોના આરોગ્યની સાર સંભાળ કરતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને શહેરના અલગ અલગ વિસ્તારમાં માવાના હોલસેલ વેપારીઓના ત્યાં દરોડા પાડી માવાના સેમ્પલ લાવવામાં આવ્યા હતા, તેમજ સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. આગામી ચંદીપડવાના તહેવાર નિમિત્તે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સહિતની તથા આરોગ્ય અધિકારી સહિતની સૂચના અન્વયે આજરોજ સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનોમાં દૂધના માવાના વિક્રેતાઓ છે જેઓને ત્યાંથી દૂધના માવાના નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે. જે નમૂનાઓ લઈ પૃથક્કરણ થઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે અને જેનો પૃથક્કરણ અહેવાલ આવ્યો છે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા ઝોનમાં કામ? લગભગ 9 ઝોનમાં કામગીરી ચાલી રહી છે. આજે